सूरत अने राजिया सहित अलग अलग राज्यों में एटीएम मशीन में कार्ड रीडर चोरी क्लोनिंग मशीन थी डुप्लिकेट कार्ड बनावी लोकल खाता में रूपया उपाड़नार टोळकी पांच बिहारियों ने क्राइम ब्रांच की टीमें झड़पे पड़ा था। सूरत में छेल्ला केटलाक समय थी एटीएम मशीनों में कार्ड रीडर की चोरी थती होवानी फरियाद जुदा जुदा पोलिस मथकों में नोंधाती थी, त्यारे क्राइम ब्रांच मामले तपास करता आंतरराज्य टोळकी पर्दाफाश कर्यो छे। एटीएम मशीन में कार्ड रीडर चोरी कर्या बाद क्लोनिंग मशीन थी लोकोना डुप्लिकेट कार्ड बनावी तेना थके अकाउंट माथी रूपिया उपाड़नार पांच बिहारियों में जेमा बीटू भूमिहार मुरारी पांडे ऋतुराज सिंह उर्फे बीटू भूमिहार हिमांशु शेख भूमिहार अने सोनू भूमिहार ने झड़पी पड़ा था। झड़पायेला सूरत साथे राज्य अने अन्य राज्यों में पण एटीएम माथी रोकड़ा रूपिया होवानी हाल तो कबूलात करी छे। सूरत शहर क्राइम ब्रांच ने एक एटीएम क्लोन करती गैंग ने पकड़वामां मोटी सफलता मिली छे। आ जे गैंग छे ए मूळ बिहारना गया जिल्लाना छे। कुल पांच आरोपीओनी धरपकड़ करवामां आवी छे। आप आरोपी पैकी एक आरोपी बिट्टू कुमार नवीन सिंह भूमिहार हिमांशु शेखर मुरारी कुमार अने अन्य बीजा त्रण जणा मळी आम कुल आ पांच जणा अने एक हजी वॉन्टेड आरोपी छे जेनुं नाम छे मनीष कुमार। आ आरोपीओ बिहारमांथी दिल्ली सुधी फ्लाइटमां आवे छे ने दिल्लीथी सूरतमां फ्लाइटमां आवी सूरत शहेरनी अंदर बहारना जे खास करीने सचिन पांडेसरा उधना आ जे विस्तारना एटीएम कार्ड छे एटीएम जे मशीन राखवामां आव्या छे एक्सिस बैंकना एटीएम ने टार्गेट करी आ जे गुनेगारो छे ए एक टेक्निक अपनावी अने एक डुप्लिकेट चावी वडे एक्सिस बैंकना एटीएम जे मशीन होय छे एने खोली ए खोलीने जे एनी अंदर एटीएम मशीनमां राखवामां आवेल कार्ड रीडर जे होय छे ए आ कार्ड रीडर साथे एक स्कीमर मशीन लगावी दे छे जेना कारणे ए जे कार्ड रीडर छे एनो डेटा छे ए स्कीमरमां आवी जाय त्यार पछी जे कस्टमर पोताना પૈસા ઉપાડવા માટેથી જ્યારે એટીએમ અંદર આવે છે મશીન જ્યાં રાખવામાં આવ્યું છે ત્યાં એ રૂમની અંદર પ્રવેશ કરે ત્યારે આ ટોળકીના એક બે લોકો એની આજુબાજુમાં ઊભા રહી જાય અને જે કાર્ડ જ્યારે ઇન્સર્ટ કરવામાં આવે એ વખતે કાર્ડના છેલ્લા ચાર ડિજિટ અને જે પિન નંબર છે એ આ લોકો ચોરી કરી લેતા હતા એટલે કે બાજુમાં જ ઊભા રહીને પોતાના મોબાઈલની અંદર એ લખી લેતા હતા અને આવા કસ્ટમર 8-10-15 કસ્ટમર નીકળી જાય પછી એ જે કાર્ડ રીડર છે એ સ્કીમર લગાવેલા કાર્ડ રીડર સાથે એ કાર્ડ રીડરની ચોરી કરતા હતા એ ચોરી કરેલા કાર્ડ રીડર પોતાના લેપટોપમાં રાખી અને એ જે એટીએમ જે કાર્ડ હોય છે એને ક્લોન કરીને એટલે કે ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવે છે એમાં તમામ ડેટા સ્ટોર થઈ જાય છે અને એની પાસે રહેલા પિન વડે દિલ્હીની અંદર અલગ અલગ એક્સિસ બેંકના એટીએમ મશીનમાંથી પૈસા વિડ્રો કરતા હતા। આ ગેંગની આ મોડસ ઓપરેન્ડી છે। આ બાબતે સુરત શહેરની અંદર એક્સિસ બેંકમાંથી જે કાર્ડ રીડર ચોરી થયા હોય એવા 6 ગુનાઓ દાખલ થયેલા છે અને 4 ગુનાઓ એવા દાખલ થયા છે કે જેમાં વ્યક્તિઓએ એટલે ભોગ બનનાર વ્યક્તિઓએ પોતાના પૈસા પોતાનું એટીએમના પિન નંબર અથવા તો કોઈ પણ ડેટા શેર ન કર્યા હોવા છતાં પણ એનાથી પૈસા ઉપડી ગયા છે એવા કુલ 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। આ જે આરોપીઓ છે એમાં ઘણા બધા લોકો સુરતની અંદર અલગ અલગ એટીએમ જે એક્સિસ બેંકના છે એમાં ઘણા બધા લોકો ભોગ બન્યા છે। એ લોકોએ પણ પોલીસ સ્ટેશનોનો સંપર્ક કરેલો છે અને પોલીસ સ્ટેશન દ્વારા પણ ભોગ બનનારની ડિટેલ જે છે એ મેળવવામાં આવી રહેલ છે। આ જે ગેંગ છે એ બિહાર ઉત્તરપ્રદેશ દિલ્હી અને ગુજરાત રાજ્યને ટાર્ગેટ કરે છે। હાલમાં આરોપીઓના કબજામાંથી એક લેપટોપ કાર્ડ રીડર 5 જેની કિંમત 1,25,000 છે મોબાઈલ ફોન 6 ડેટા ક્લોન કરવા માટેના જે સ્કીમર મશીન છે એ રોકડ રૂપિયા 61,530 આમ બધું જ મળીને લગભગ 4-1 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। અત્યારે પણ આરોપીની પૂછપરછ દરમિયાન એક સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર આવેલા એટીએમનું જે રૂમ છે એમાં જે રાખવામાં આવેલા એક્સિસ બેંકનું એટીએમ છે એમાં હાલમાં પણ સ્કીમર લગાવેલું છે એ અત્યારે રિસન્ટલી જે તપાસ દરમિયાન એ ખુલ્યું છે એટલે અમે આરોપીઓને સાથે રાખીને
એ પંચનામું કરીને જે સ્કીમર અને કાર્ડ રીડર જે છે એ કબજે કરવા માટેના હમણાં પ્રયત્ન કરવામાં આવશે. આરોપીઓ ખૂબ જ રીઢા છે, ટેકનિકલી ઘણા બધા સાઉન્ડ છે, અને એવું પણ જાણવામાં આવ્યું છે કે જે આ આખી ટોળકી પકડાઈ છે એનું જે ગયા પાસે ગામ આવેલું છે, ગામની અંદર ઘણા બધા લોકો આ પ્રકારના એટીએમ કાર્ડ ક્લોન કરવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. એટલે આમાં બીજા પણ અન્ય આરોપીઓ સંડોવાયેલા હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી રાઠોડ અને પીએસઆઈ ડીએમ રાઠોડ આ બંને અને એમના સ્ટાફના અધિકારી કર્મચારીઓ જે છે એ આ જે ગુનાઓ જે છે અને સુરત શહેરમાં આ સિવાય પણ કેટલા ગુનાઓ બન્યા છે એના પૂરા પ્રયત્નો કરી અને ભેદ ઉકેલવા માટેના પ્રયત્ન કરશે. ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા 5 આરોપી 6 ઘર ફોડ ચોરી 4 આઈટી એક્ટના ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. હાલ વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સુરત.